श्री राजन मिश्रा जी, शाल द्वारा अने ओशो ना पुस्तक द्वारा अभिवादन थई रह्युं छे। त्यारबाद श्री साजन मिश्रा जी, त्यारबाद आदरणीय श्री पुरुषोत्तम उपाध्याय, અને પૂજ્ય બાપુ પ્રત્યેનો આદરભાવ પણ પરાક્રમસિંહજી વ્યક્ત કરશે। બાપુને ઉત્તરી અર્પણ કરીને, પુસ્તક અર્પણ કરીને કવિશ્રી રઘુવીર ચૌધરીના એક કાવ્યની એવી પંક્તિ છે કે ઊભો રહે છે એ કંટાળે છે, અને જે ચાલે છે એ થાકીને ઊંઘનું સુખ પામે છે। ઊભો રહે છે એ કંટાળે છે, અને જે ચાલે છે એ થાકીને ઊંઘનું સુખ પામે છે। જ્યોતિ સીએનસીના સૂત્રધાર શ્રી પરાક્રમસિંહજીએ ઊભા રહીને કંટાળવાનું પસંદ કરવાને બદલે ચાલીને ઊંઘનું સુખ પામવાનું પસંદ કર્યું છે, અને એમના સતત ચાલતા રહેવાને પરિણામે જ્યોતિ સીએનસીની જ્યોતિએ ઉદ્યોગ ક્ષેત્રમાં અઢળક અજવાળું પાથર્યું છે। આપણે જાણતા હોઈએ કે તાજેતરમાં જ આ જ હોલમાં પૂજ્ય બાપુની જ ઉપસ્થિતિમાં એમને ફૂલછાબ એવોર્ડથી પણ નવાજવામાં આવેલા જ્યોતિ સીએનસીના સીએમડી શ્રી પરાક્રમસિંહ જાડેજાને ભૂમિકારૂપ વક્તવ્ય આપવાને માટે વિનંતી। પૂજ્ય બાપુ, પંડિતજી, શ્રી રાજનજી, સાજનજી, પુરુષોત્તમભાઈ, અને આ મંચ પર આ બિરાજમાન રાજકોટના ગૌરવવંતા કલાકારો કે જેની આજે આપણે વંદના કરવા જઈ રહ્યા છીએ, લોકો મારી સામે, આ મંચની સામે જે કોઈ અત્યારે રાજકારણ ક્ષેત્રના મહાનુભાવો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પદાધિકારીઓ, ડૉક્ટર મિત્રો, વેપાર અને ઉદ્યોગ જગતના અમારા મિત્રો, કલાના પ્રેમીઓ, અમારા કસ્ટમર્સ, અવર બિઝનેસ એસોસિએટ, આ બધાનું આ પ્રસંગે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। જ્યોતિની શરૂઆત બાપુ આપને કહું તો, અમારાથી, મેં અને મારા બ્રધરે 1989માં અમે બંને એક નાના એવા ઉદ્યોગથી શરૂઆત કરેલી। ધીરે ધીરે લોકો જોડાતા ગયા, આજે અમારો આ જે પરિવાર છે, જે એ 1200 જણાનો પરિવાર છે અહીંયા દેશમાં, એ ઉપરાંત અમે 2007માં એવી એક ઓપોર્ચ્યુનિટી મળી હતી, એટલે ફ્રાન્સ અને જર્મની અને કેનેડા એની એક કંપની છે જે એરોસ્પેસની, હુરોન ગ્રાફન સ્ટાર્ડન છે, જે એ કંપની પણ અમે હસ્તગત કરી હતી, એટલે એ કંપનીના પરિવારજનો બી અમારી સાથે છે આજે, અને આ મારું 25મું વર્ષ છે।
1992 સુધી 3 વર્ષ સુધી અમે લોકો એક જોબ વર્કનું કામ કરતા હતા. 92 થી 98ના બીજા તબક્કામાં અમે નાના નાના મશીનો બનાવતા હતા. 98માં એક વિચાર આવ્યો કે આ કન્ટ્રી છે જે એ બહુ ટેકનોલોજી તરફ આગળ જઈ રહ્યું છે અને કમ્પ્યુટરનો બહુ જમાનો આવી રહ્યો છે, એટલે અમે અમારા મશીનની સાથે આ કમ્પ્યુટરને જોડ્યું. એટલે આ સીએનસીનો ફૂલ ફોર્મ બાપુ એવું છે, ઇઝ અ કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ મશીન્સ. અને અમે પહેલું મશીન છે જે એ અમે 1998માં બનાવ્યું હતું. ત્યારથી અમારી આ યાત્રાની શરૂઆત છે જે એ થઈ હતી. વાત કરી એ પ્રમાણે 98થી આજ સુધીમાં ઘણા બધા એક પછી એક મશીનો અમે ડેવલપ કરતા ગયા અને આજે તમને જણાવતા મને બહુ ખુશી થાય છે કે ઇન્ડિયાની અંદર ટુડે અવર પોઝિશન ઇઝ નંબર 1 પોઝિશન ઓવર હિયર. આ 25 વર્ષમાં એટલા બધા લોકોએ અમને સાથ આપ્યો છે, જે ઓલ મારા જે કલીગ્સ છે, જે મારા કર્મચારી છે, પ્લસ અવર બેન્કર્સ, આજે બધા બેન્કર્સ બી હાજર છે અહીંયા, ઓલ માય ઇન્વેસ્ટર્સ, ઓલ અવર કસ્ટમર્સ, ઓલ અવર સપ્લાયર્સ, અને આ બધાના ટ્રસ્ટને કારણે આજે અમે અહીંયા છીએ. આઈ લાઈક ટુ થેન્ક ટુ ઓલ ઓફ યુ ટુ બી ગીવન અસ અ વન્ડરફુલ ટ્રસ્ટ ઓન અસ એન્ડ વી વિલ ટ્રાય ટુ મેન્ટેન ઓન ધેટ. આ 25 વર્ષમાં મારા ફેમિલી તો ઠીક છે, પણ મારી હારેના જેટલા મારા કર્મચારી મિત્રો છે જે એ બધાના ફેમિલીએ બી છે ને બહુ ભોગવું હશે એમને, કારણ કે એના વગર ગ્રોથ થતો નથી અને એકલાનો ગ્રોથ હોય જ નહીં, આખી ટીમનો જ હોય. લોકો એવા ઘણા બી બનાવો છે કે 10-10, 15-15 દિવસ સુધી એની ઘરે પહોંચી ન શકે અને ઘરના છે જે એને તો એ કાઢી નથી મૂક્યા, એટલે એ બધા ઘરનાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમને એમ થાય કે આ જ્યોતિ સીએનસી કરે છે શું? આજે મોડું થયું છે પણ તોય હું ભાઈ 5 મિનિટ લઈશ. હો મને પહેલા મેં નક્કી કર્યું હતું કે હું કટ કરી નાખું કારણ કે આજે મોડું થયું છે, પણ બાપુને મારે કહેવું છે, બાપુની સાથે મારે ક્યારે વાત નથી થઈ એટલે આ મોકો હું લઈ લઉં છું. બાપુ બાપુ દિવસ લોકોનો સવારમાં જ્યારે ઉઠે અને ટૂથપ્રેસ જે ઉપાડે છે, એ જે ટૂથબ્રશ છે ને જે એની અંદર પાછળના ભાગમાં અમારું મશીન છુપાયેલું છે, એનાથી એની ડાઈસ બને છે. અને આખા દિવસમાં જેટલી બી ઘટનામાં જેટલા લોકો બી આપણે જે કંઈ બી યુઝ કરી રહ્યા છીએ, જે એક પણ વસ્તુમાં અત્યારે તમે બી જે વેર કર્યા છે, ચશ્મા છે, તમારા શૂઝ છે, તમારા મોબાઈલ છે, આ બધામાં બેક સાઈડમાં અમારું મશીન્સ છે ને જે એ વર્ક કરે છે. આ કન્ટ્રીની અંદરના ગ્રોથમાં જે ઓટોમોબાઈલનો જે સૌથી મોટો ફાળો છે, જે એટલે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝના જેટલા બી વ્હીલ ફરે છે અને એમાં જેટલા બી પાર્ટ્સ બને છે, એ દરેક જગ્યાએ અમારો ફાળો છે. નવી અત્યારે એક જેમ જેમ અત્યારે જે ઓપોર્ચ્યુનિટી ઓપન થઈ રહી છે, એટલે મેડિકલ ફિલ્ડની અંદર આજે ઘણા બધા ડૉક્ટર મિત્રો અહીં હાજર છે, એટલે મેડિકલ ઇમ્પ્લાન્ટની અંદર આજ સુધી બાપુ આપણે ત્યાં બધા ઇમ્પ્લાન્ટ્સ છે ઇમ્પોર્ટ કરવા પડતા હતા, પણ નાવ ઘણા બધા અમારા કસ્ટમરોએ ઇન્ડિયામાં અમારું મશીન યુઝ કરીને વાપરવાના ચાલુ કર્યા છે બનાવવાના, એટલે ઓલ મેડિકલ ઇમ્પ્લાન્ટ્સમાં વપરાય છે. આફ્ટર ધીસ અમારી જે ફ્રેન્ચની જે કંપની છે જે એ એરોસ્પેસમાં એ 150 વર્ષ જૂની કંપની છે બાપુ, એની શરૂઆત થઈ છે 1857માં અને એરોસ્પેસ અને એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં જેટલા બી એરક્રાફ્ટ ઉડે છે એમાં ક્યાંક ને ક્યાંક અમારા મશીનનો ફાળો છે એમાં. એટલે આમ જોઈએ તો આખી આપણી જે લાઈફ સાયકલ છે જે અને પર્ટિક્યુલરલી મેન્યુફેક્ચરિંગની સાયકલ છે,
આ મેન્યુફેક્ચરિંગની અંદર ઇન્ડસ્ટ્રીઝમાં જ્યોતિ સીએનસીનો બેકબોન છે, અમે લોકો એનો પાછળનો એક ભાગ છીએ. તમને એમ થાય કે આ મશીન ટૂલ્સવાળા એટલે અમારી મશીન ટૂલ્સ કંપની કહેવાય, એને આવું આયોજન કેવી રીતે સૂજે? બાપુ, અમે 2003માં અમારું એક મિશન સ્ટેટમેન્ટ અમે બનાવેલું, પ્રોપેલિંગ ટેકનોલોજી એન્ડ પ્રોસ્પેરિંગ લાઈફ. લાઈફ મીન્સ કે જે બી જગ્યાએ જીવન છે, જે બી જગ્યાએ જીવન છે એના માટે તેને કંઈક કરવું અને ટેકનોલોજીનો સહારો લઈને કરવું, આવા મંત્ર સાથે અમે લોકો આખી અમારો પરિવાર બહાર નીકળ્યા છીએ. જનરલી આજ સુધી અમે લોકો સ્પોર્ટ્સ છે ને, જે વી ફાઇન્ડ ધેટ સ્પોર્ટ્સ ઇઝ અ વે ઓફ લાઈફ, એટલે અમારું કમિટમેન્ટ ઓલવેઝ સ્પોર્ટ્સ સાથે હોય છે. પણ આ મારી મિશન સ્ટેટમેન્ટના આધાર પર આ વખતે અમે એવું નક્કી કર્યું કે 25મું વર્ષ છે તો ઉત્સવ છે, જે ભગવાન અમારા કાયમ કહેતા આવો શો છે, જે કે ઉત્સવ અમારા જાતિ, આનંદ અમારા ગોત્ર. એ બેઝ પર અમે નક્કી કરી અને પ્લાન કર્યો કે આવો કંઈક આપણે એક વીકનો ઉત્સવ કરીએ. અને આ જ્યારે ઉત્સવનું અમે પ્લાનિંગ કર્યું ત્યારે એની અંદર સાતેય કલર છે, જે રંગ છે, જે એ એક વ્યક્તિએ ભર્યા છે, જે એને એની ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી. એ એટલા આપણા બધાના જેટલા બી સંગીત પ્રેમીઓ છે, જેટલા બી કલા મિત્રો છે, જે બધા એને જાણે છે. શ્રી અનિલભાઈ ખંભાયતાએ અમને ડાયરેક્શન આપ્યું છે. એટલે બાપુ, આપને એક વિનંતી કે મારે અનિલભાઈનું આપના હાથે અભિવાદન કરવું છે. અનિલભાઈ ક્યારે આવતા નથી, તો અનિલભાઈ પ્લીઝ કમ ફોરવર્ડ હિયર. આ સાતેય દિવસના જેટલા બી પ્રોગ્રામ્સ છે એના કરતા હર્તા સમાહર્તા જે કયો અમારા અનિલભાઈ છે, અને બાપુની કેડીએ સુધી પહોંચાડનાર બી મને અનિલભાઈ છે. મારે આજે આટલું બધું આપણે જે ક્રાઉડ જે રીતનું સિટીનું ભેગું થયું છે, એટલે એક મારા તરફથી એક મને મેસેજ આપવો છે. બહુ ફિયર આવે છે જે રીતનું અત્યારનું આપણું એન્વાયરમેન્ટ છે, ધ વે અત્યારે આપણે ત્યાં યંગસ્ટર્સ છે, બાળકો છે, જેની જે એજ છે જે, અને એમાં જે પોપ્યુલેશન છે આપણા દેશમાં, અને જે રીતે ગ્રો થઈ રહ્યા છે, એની સામે કોઈ ઇન્ડસ્ટ્રીઝ ગ્રો નથી થઈ રહી, કોઈ જોબ ગ્રો નથી થઈ રહ્યા, કોઈ વધારાનું કાંઈ કરતું નથી, બધાને બે રોટલી મળી જાય ને એટલે કાંઈ ખાવું નથી અને એને સર્વ સંતોષ છે. પણ એટલી હદે આપણે આ બધા બાળકો છે જે એ આવી ગયા છે અહીંયા આપણા દ્વારા, જો એને આપણે સારી રીતે જોબ નહીં આપીએ તો આપણો જે શાંત એરિયા કહેવાય છે આપણને, આપણે જે રિંગ રોડ ઉપર આજે આપણે એવું કહીએ છીએ કે રેસકોર્સના રિંગ રોડ ઉપર રાત્રે 2 વાગે ફરી શકીએ છીએ, બધી બહેનો દીકરીઓ જઈ શકે છે. બહુ ટાઈમ દૂર નથી કે ત્યાં આપણે એમ કહેશું કે આ એરિયા છે ને એ નક્સલાઇટનો એરિયા છે. આ બહુ ચિંતાજનક વિષય છે. એટલે હું જેટલા બી રાજકોટના અને આપણા જે બી મિત્રો છે જે, એમને મારે મેસેજ આપવો છે કે આ યંગસ્ટર્સને ડાયરેક્શન દેવા માટે થઈ અને બધા તન મન ધનથી કંઈક કામ કરીએ. બાપુ, અમારું કંપનીનું ડ્રીમ એવું છે અત્યારે કે આપણા જે અબ્દુલ કલામજી હતા એમનું જે નેશનલ જે વિઝન છે જે ડેવલપ્ડ ઇન્ડિયા, એની સાથે જોડાઈ જવું અને વી વોન્ટ ટુ રિયલી ક્રિએટ એ ડેવલપ્ડ ઇન્ડિયા. વિથ ધેટ ભગવાનના મેસેજ સાથે કે ખાલી કામ જ ન કરવું, એમ કામ કરવું તો કેવી રીતે કરવું, તો કે હસીબા ખેલીબા ધરીબા ધ્યાનમ.
હસીબા ખેલીબા ધરીબા ધ્યાનમ આ મંત્ર સાથે આ ડેવલપ નેશનની અંદર એક ભાગ રૂપે બનવું છે. અંતમાં આપ સૌના અંતરમાં બેઠેલા પરમાત્માને પ્રણામ. પ્રણામ સ્વીકાર. પરાક્રમસિંહે આ આખા ઉપક્રમની ભૂમિકા પણ પ્રસ્તુત કરી અને સીએનસીની ગતિવિધિનો પાછો આલેખ પણ આપ્યો. રમેશ પારેખ આપણા પ્રદેશમાં પાકીને અને આપણી ભાષામાં લખીને આપણા પ્રદેશને અને આપણી ભાષાને ગૌરવ અપાવનારા એક સમર્થ કવિ. પૂજ્ય બાપુએ આજે યુનિવર્સિટીના કાર્યક્રમમાં બહુ ઉચિત રીતે અને આદરપૂર્વક રમેશ પારેખને યાદ કર્યા. આ રમેશ પારેખે કેટલાક મિત્રોના ચિત્રો દોર્યા છે, એમાંનું એક ચિત્ર અનિલ ખંભાતા વિશેનું છે, એની બે એક પંક્તિ જ રજૂ કરું. રમેશ પારેખ જેવો એક મોટા ગજાનો કવિ લખે છે. શું છે અનિલ ખંભાતા? કોણ છે અનિલ ખંભાતા? એ કહે છે કે મશીનોની સાથે પણ કરે સત્સંગ, અંદરની ત્વચા તણો ભગવો છે રંગ. મશીનોની સાથે પણ કરે સત્સંગ ને અંદરની ત્વચા તણો ભગવો છે રંગ, ને પડતાને ખંભો દેવા ખડો સદા એમ, અનિલ ખંભાતાનું બીજું નામ પ્રેમ. પરાક્રમભાઈ, આપને અભિનંદન આપવા ઘટે કે આ અનિલ ખંભાતાને આ પ્રેમના તાંતણે બાંધી અને અહીંયા મંચ ઉપર લાવી શક્યા અને એમનું બહુ સમુચિત અભિવાદન બાપુના હસ્તે કરાવ્યું. બાકી તો આપણે જાણતા હોઈએ કે એમની ષષ્ઠી પૂર્તિ ઉજવતી વખતે 2006માં પૂજ્ય બાપુને પણ આશીર્વચન લખતી વખતે એ શબ્દોથી આરંભ કરવો પડ્યો હતો કે માનરે મૂકીને તમે આવો મેદાનમાં. તો બહુ સારી વાત છે કે અનિલભાઈની જે ભૂમિકા છે એ ભૂમિકાની પણ અહીંયા ઉચિત રીતે નોંધ લેવાય. હવે આજના આ ઉપક્રમમાં આગળ વધીએ એમાં જે 8 વ્યક્તિ વિશેષની વંદના આપણે કરવા જઈ રહ્યા છીએ, એમ કહું કે આ અષ્ટ સિદ્ધિની વંદના છે. જે અષ્ટ સિદ્ધિનો પરિચય મેં આરંભમાં સૌને આપ્યો અને જે પરિચયનું લેખન આપણા એક મજાના જાણીતા પત્રકાર જ્વલન છાયાએ કર્યું, જે પુસ્તિકા તમારી પાસે છે એટલે હવે એની વિગતોમાં હું પડતો નથી, પણ આપણે વિશિષ્ટ રીતે એની વંદના કરવી છે. એ પુસ્તિકામાં તમે જોશો તો છેલ્લે વંદનાષ્ટક કરી અને એક ગીત પણ મુદ્રિત થયું છે. જે ગીત રચ્યું છે આ નગરના જે કવિ દિલીપ જોશીએ અને જેનું સ્વરાંકન કર્યું છે, સાંગીતિક પ્રસ્તુતિ જે કરવાના છે એ છે ભાઈ જયદેવ ગોસ્વામી. આપણે એ ગીતને માણતા જઈએ અને સમાંતરે આ પ્રત્યેક વ્યક્તિ વિશેષની વંદના કરતા જઈએ. તો હું સાંગીતિક પ્રસ્તુતિ ને માટે ભાઈ શ્રી જયદેવને વિનંતી કરું છું અને સમાંતરે પછીથી દરેક વ્યક્તિનો જેમાં સાંકેતિક પરિચય છે એ પરિચય રજૂ થતો હોય ત્યારે પૂજ્ય બાપુના વરદ હસ્તે આપણે એ વ્યક્તિની વંદના કરીશું. પરાક્રમભાઈને પણ વિનંતી કે એમાં એ માર્ગદર્શન પૂરું પાડે. જયદેવ ગોસ્વામી અને એમના મિત્રો. વ્યક્તિ મતાને આરાધવાના
प्रकृति मता ने आराधवाना उलटती अमीरस धरी चाहवाना उलटती अमीरस धरी चाहवाना सदा पूजवाना सदा पोखवाना प्रसंगे प्रसंगों ने महकावाना प्रसंगे प्रसंगों ने महकावाना सदा पूजवाना सदा पोखवाना सदा पूजवाना सदा पोखवाना हमें व्यक्ति मता रे सरे सानी दब बब गम रे सरे रे रे पम पगम रे सरे पम ग सरे ग साधी प सरी रे पम पगम रे भूमिकाओ जे कई लखी ते भजौता भूमिकाओ जे कई लखी ते भजौता अमे मोती वे यार चौके चलकता भूमिकाओ जे कई लखी ते भजौता अमे मोती वे यार चौके चलकता ए रंगो हवे कौन रेला वाना ए रंगो हवे कौन रेला वाना राम जी वाणिया सदा तुमनो अभिवादन बापू करियो सदा पोखवा सदा पूजवाना सदा पोखवाना असानी रे 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 गले निब गबरे गरे सफगन निब सानी बनी सागर सानी पसानी रे गरे निब गले गरे सानी सारे पगर गर दीपसानी खूणा मारही ने स्वरो माये व्यापे श्रीकांति भाई सोनछत्रा खूणा मारही ने स्वरो माये व्यापे नवारा सरगम ने आलाप आपे स्वरो मायावे नवाराग सरगम ने आलाप आपे गुरुवर्य छे अनोखी हवाना गुरुवर्य छे अनोखी हवाना सदा पूजवाना सदा पोखवाना सदा पूजवाना सदा पोखवाना
असल कोई गे पीछे आकल विनु व्यास गला मा असल कोई गे पीछे आकल करे छे हजी पण जगत ने ए पागल करे छे हजी पण जगत ने ए पागल अमे ए स्वरालय महकी जवाना अमे ए स्वरालय महकी जवाना सदा पूजवाना सदा पौखवा बधानी समझ मां छे चित्रोनी भाषा बधानी समझ मां छे चित्रोनी भाषा धबकवू निरंतर ए सहुनी छे आशा बधानी समझ मां छे चित्रोनी भाषा धबकवू निरंतर ए सहुनी छे आशा धबकवू निरंतर ए सहुनी छे आशा पलक पर पलक पर सपन हो जीनू झांकवाना सदा पूजवाना सदा पौंखवाना सदा पौंखवाना सदा पूजवाना गमदनी सा स्वरो थिए लही जाए ईश्वर समीपे स्वरो थिए लही जाए ईश्वर समीपे शारदा बेन राव वरस तू हो जाए गगन की पेटी पे स्वरो थिए लही जाए ईश्वर समीपे बरस तू हो जान गगन की बेटी पे भूपाली भूपाली के मलहार छेरी मजाना छ
શેરી મજાના સદા પૂજવાના સદા પોખવાના સદા પોખવાના સદા પૂજવાના સમજ એની ઊંડી શરણ છે ની વાણી સમજ એની ઊંડી શરણ એની વાણી યુવાનો વચ્ચે રહે જાણી જાણી સમજ એની ઊંડી શરણ એની વાણી યુવાનોની વચ્ચે રહે જાણી જાણી થવાની છે મહેફિલ એ જા બેસવાના થવાની છે મહેફિલ એ જા બેસવાના સદા પૂજવાના સદા ભોખવાના સદા પોખવાના સદા પૂજવાના સદા સકલ રંગ ઘૂંટી કવિશ્રી ભાનુપ્રસાદ પંડ્યા તમે જાન પદનો સકલ રંગ ઘૂંટી ભરી કાવ્ય કન્યાને કેળેથી છૂટી ભરી કાવ્ય કન્યાને કેળેથી છૂટી ધર્યા શબ્દ છંદે છલકતા મજાના ધર્યા શબ્દ છંદે છલકતા મજાના સદા પૂજવાના સદા પોખવાના સદા પૂજવાના સદા સદા પૂજવાના સદા પૂજવાના સદા પૂજવાના સ્વરો આજે
સરતાજ થઈને પધારે શ્રી જયંતિભાઈ પટેલ સ્વરો આજ સરતાજ થઈને પધારે પળે પળ અલખ આંગણામાં ઉતારે પળે પળ અલખ આંગણામાં ઉતારે ગુપતથી બતાવે અરથ જીવવાના ગુપતથી બતાવે અરથ જીવવાના સદા પૂજવાના સદા મોખવાના સદા મોખવાના સદા પૂજવાના વિશિષ્ટ વ્યક્તિમત્તાની વંદના પણ વિશિષ્ટ રીતે કરવાનો ઉપક્રમ હતો એટલે પૂજ્ય બાપુને 8 વખત કષ્ટ આપવું પડ્યું એ બદલ ક્ષમા પ્રાર્થી છીએ. આ વ્યક્તિમત્તાની વંદના સ્મૃતિચિહ્ન શાલ ઓશોનું પુસ્તક અને 51,000 રૂપિયાના ધનરાશિ સાથે કરવામાં આવ્યું. આ ધનરાશિનો ઉલ્લેખ કરવાની પરાક્રમભાઈની બિલકુલ ઈચ્છા નહોતી, પણ અનિલભાઈ આગ્રહ રાખ્યો કે એટલા માટે પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ સભાગૃહમાં બેઠેલા અને અન્ય એમના મિત્રો, સંબંધીઓ, સ્નેહીઓ એમને પણ આમાંથી પ્રેરણા મળે કે સમાજમાં આવી કોઈ વ્યક્તિમત્તા હોય તો એની વંદના કરવાનું આપણું ઉત્તરદાયિત્વ છે, એટલે આ ઉલ્લેખ કર્યો છે. આપણે જાણતા હોઈએ કે પછી બાપુ પણ ધનરાશિના ઉલ્લેખ કરવાના મતના નથી, પણ એક આ બાજુ પણ આપણે વિચારીએ કે બીજા શ્રેષ્ઠીઓને પણ આમાંથી પ્રેરણા મળે અને એ દિશામાં વિચારે. આ સાંગીતિક પ્રસ્તુતિ કરી એ ભાઈ જયદેવ ગોસ્વામી અને જે ગીત રચ્યું જેમણે એ કવિ, આ નગરના જ કવિ દિલીપ જોશી, એ બંનેને અહીંયા પધારવા વિનંતી. એમનું પણ આપણે સ્વાગત અભિવાદન કરીએ. કવિશ્રી દિલીપ જોશી આ સભાગૃહમાં હોય તો આવે, અને ભાઈ શ્રી જયદેવ, માનનીય પરાક્રમસિંહભાઈની વિનંતી, જયદેવ ગોસ્વામી જે શ્રી અજય ચક્રવર્તી કલકત્તાના શિષ્ય છે, બાપુનો પણ અનુગ્રહ છે એમના પર, જેમણે સંગીતના માધ્યમથી, સ્વરના માધ્યમથી આખી વાત મૂકી આપી, અને કવિ દિલીપ જોશી આપણા નગરના જ એક નોંધપાત્ર કવિ, જેમણે પ્રતીકાત્મક રીતે આ વાત ગીતના માધ્યમથી મૂકી આપી, સૌનો આભાર. પોટાશ જેવો આપણો આ વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે. કવિશ્રી અશોકપુરી ગોસ્વામી સાંપ્રત સમયની વિષમતાને વ્યક્ત કરતા એમ કહે છે કે પોટાશ જેવો આપણો આ વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે. આ વિષમતા આપણને પીડા અવશ્ય જન્માવે, પણ સામે પક્ષે એક બીજા કવિ જે ગુણગ્રાહી બનીને એમ પણ કહે
કે કમનસીબી જે તરફથી નીકળે છે એ તરફ પણ જોઈના ફૂલો મળે છે. કવિ શ્યામ સાધુ આ શેર કહે છે કે કમનસીબી જે તરફથી નીકળે છે ને એ તરફ પણ જોઈના ફૂલો મળે છે.